એક તો વસ્તુ આ કીધી કે કાર્બન છે એ બીજા તત્વો સાથે જોડાઈ અને ઘણી બધી વસ્તુઓ બનાવે છે, એટલે એટલે સહસંયોજક બંધ એટલે એના સાથે બોન્ડ કરે છે, એટલે જેની મદદથી પરમાણુઓની લાંબી સાંકળ રચી શકાય છે. એટલે એ બધા જોઈન્ટ થાય તો એક મોટું સાંકળ ચેઇન જેવું થઈ જાય છે. અને આ ગુણધર્મને કારણે કાર્બનના ઘણા સ્વરૂપો જોવા મળે છે. એટલે આ જે બધી વસ્તુ છે, હીરો ડાયમંડ છે, આ ગ્રેફાઇટ છે એટલે આપણે જે પેન્સિલમાં જે વધુ વપરાય છે, અને એમોર્ફસ એટલે એટલે આપણે જે પાવડરના સ્વરૂપમાં જે જે મળે ને એ, અને ગ્લાસી કાર્બન એટલે કાર્બન કાચના સ્વરૂપમાં જેવો મળે છે, અને ફૂલરીન એટલે ફૂલરીનનો જે આપણને આવશે વધારે કે જે આ નેનો લેવલે જે બનાવે છે ને એનું નામ ફૂલરીન છે. એટલે આ ફૂલરીન એટલે એ કાર્બનમાંથી બનાવેલું એક જે વસ્તુ છે, એનું ફૂલરીન જ નામ છે. યા એટલે એ મને લાગે એના વિશે વધારે આવશે બધી ડિટેલ. એટલે યા એ છે, એટલે કેમેસ્ટ્રી જ છે ખરેખર, આખું કેમેસ્ટ્રી જ થશે. કારણ કે આ નેનો જે છે એ જે આપણે કેમેસ્ટ્રીમાં જે રીતે થાય છે એ રીતે જ એને પછી બહુ કે સ્મોલ સાઇઝમાં લઈ જાય છે એમ. એટલે આ જે બધી વસ્તુ એમ કે કાર્બનમાંથી જે બધી બને છે, હીરો બને કે આ બધું ગ્રેફાઇટ એટલે આપણે જે બધામાં વાપરીએ છીએ, ગ્લાસી કાર્બન એન્ડ ફોલરનેસિસ એટલે આ ફોલરનેસિસનું બધું ડિટેલ વધારે આવશે. એટલે આ બધા જ પાછી પોતપોતાની જુદી જુદી એમ કે ગુણધર્મો ધરાવે છે, પ્રોપર્ટી. એટલે આ કાર્બનની એક ખાસિયત થઈ કે બધા સાથે ભળી શકે છે, અને એ જે એને કારણે જે ચેઇન બનાવે છે, સાંકળ બનાવે છે, એને કારણે આ બધી વસ્તુઓ બની શકે છે. અને બીજું શું છે કે સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ કાર્બન ઇઝ ધેટ ઇટ બોન્ડ સ્ટ્રોંગલી ટુ અધર કાર્બન એટમ્સ બાય શેરિંગ ડિફરન્ટ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇન ફેક્ટ ધી સ્ટ્રોંગ કોહરન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મોસ્ટ સ્ટેબલ બાયોકેમિકલ કમ્પાઉન્ડ નેસેસરી ફોર લાઈફ. એટલે એનું પહેલા જરા ગુજરાતી જોઈ લઈને પછી સમજાવું કે રાઈટ. એટલે એ શું કે છે, બીજું એક સૌથી કારણ કે કાર્બન સિવાય બીજા કોઈ પણ તત્વ આવી મજબૂતાઈથી તેમજ જુદી જુદી સંખ્યાના ઇલેક્ટ્રોન ભાગીદારી સહસંયોજક બંધ રચી જોડાણ કરી શકતા નથી. આ એણે ટ્રાન્સલેશન સાવ ખોટું કર્યું છે. આ જે છે ને, એટલે સી મેં કીધું ને, એ લોકો ભાષા આમાં કોઈ બીજાની સાથે બંધ કરી શકતા એવું છે જ નહીં. એ એમ કહે છે કે કાર્બન કાર્બન સાથે જોડાય અને જે જુદા જુદા બનાવે છે. આમાં શું, જો સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ કાર્બન ધેટ બોન્ડ સ્ટ્રોંગલી ટુ અધર કાર્બન એટમ્સ, આ બીજા કાર્બન સાથે જોડાય બાય શેરિંગ ધ ડિફરન્ટ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે એમાં શું છે, એટલે એને રોંગ રાઈટ, એટલે એને ટ્રાન્સલેશન કર્યું છે પણ એ નથી. હવે હકીકતમાં શું બને છે, જો હું તમને આમાં સમજાવું કે આ શું કહેવા માંગે છે. એક કાર્બન સાથે બીજો કાર્બન જોડાય, આ જે કાર્બન છે આ કાર્બન તો એમાં આ એક ઇલેક્ટ્રોન સાથે એક ઇલેક્ટ્રોન અહીંયા જોડાય, અને અહીંયા બીજું છે એમાં બે બે ઇલેક્ટ્રોન જોડાય છે, એટલે ડબલ બોન્ડ કરે છે. એટલે આવી રીતે એના એક કે બે કે ગમે તેટલા જોડાય અને એ જુદા જુદા અને કો એટલે પોતાની સાથે જોડાય, એને સહસંયોજક એટલે કે કોવલન્ટ બોન્ડ એવું નામ છે. અને બીજા જો નાઇટ્રોજન સાથે કે જોડાય તો એનું નામ મને લાગે આયોનિક બોન્ડ છે, આયોનિક બોન્ડ કહેવાય બીજા સાથે જોડાય તો. અને
પોતાની પોતાની સાથે જોડાય તો કોવલન બોન્ડ કહેવાય. પણ કોવલન બોન્ડમાં એમ કે નહીં તો બીજા હોય તો કાંઈ એક એક જ જોડાય થાય, પણ આ તો એમ કે એક કરતા વધુ ઇલેક્ટ્રોન જોડાય. એના કાર્બનના અને કાર્બનના કોઈ જગ્યાએ બે જોડાણ થાય, કોઈ જગ્યાએ એક જોડાણ થાય. આ રીતે પણ એની એક ખાસિયત છે, એમ કે બીજી ખાસિયત કાર્બનની, કે કાર્બનના અને કાર્બનના તત્વ સાથે આપણે ધારો કે આ એચ ટુઓ કહીએ તો એમાં શું છે, હાઇડ્રોજનના બે અને ઓક્સિજનનો એક, એ એક જ થાય, એમાં બીજું ના થાય. હાઇડ્રોજન ને ઓક્સિજન આના બે ઇલેક્ટ્રોન સાથે જ આનો ઇલેક્ટ્રોન જોડાય એવું. પણ આ કાર્બન માટે એવું નથી, કાર્બન તો ગમે એટલા સાથે એના પોતાના પોતાના કોઈ એક વખત એક ઇલેક્ટ્રોન સાથે જોડાય, કોઈ બે વખત, કોઈ ત્રણ વખત, એ રીતે બધું એની એક ખાસ પ્રોપર્ટી છે એમ. એટલે એણે જે આ જે કર્યું છે એ ખોટું છે. એટલે આ જે ભાષાંતર બરોબર રાઈટ યા, હકીકતમાં આ જ પ્રબળ સંતને એ લગભગ બધા જીવનોપયોગી જીવ માટે જવાબદાર છે, એ બરોબર છે. કે આને કારણે જીવનમાં જે બધું આપણે લાઈફમાં બધા ઉપયોગી વસ્તુ બને છે એ આ એની ખાસિયતને કારણે. એટલે કે ધીસ ઇઝ ધ રીઝન વાય કાર્બન ઇઝ કન્સિડર એઝ એ બેઝિસ ફોર ધ કેમિસ્ટ્રી ઓફ લાઈફ. એટલે જિંદગીની આપણી જે આખું રસાયણ છે આપણા લાઈફનું, એમાં એનો પાયો એમ કે આ કાર્બન છે. કારણ કે એનામાં આવા ગુણધર્મો છે કે એક તો બીજાની સાથે એક ચેઇન બનાવે આ બે ગ્રુનો, કે આ બધા નાઇટ્રોજન ઓક્સિજન કે હાઇડ્રોજન આ બધાની સાથે ચેઇન બનાવે છે, અથવા તો પોતાનીને પોતાની સાથે એક કરતાં વધુ બોન્ડ બનાવે છે. આ બે ખાસિયતને કારણે આ ઘણી બધી વસ્તુ એ બની શકે છે. એટલે આટલી પહેલાં જનરલ કાર્બન વિશેની વાત કરી કે કાર્બન આ સ્પેશિયલ છે. હવે નેનો ટેકનોલોજીમાં એની વાત જોડે છે કે આ જે ગુણધર્મો છે એને કારણે આજે જે વસ્તુ બધી બનાવી શકાય છે એ ડ્યુ ટુ વર્સેટાઇલ કેરેક્ટર કાર્બન વી શેલ નાવ ડિસ્કસ ઇટ્સ નેનો સ્કેલ એલોટ્રોપ્સ. એલોટ્રોપ્સ એટલે બીજી એમાંથી ધાતુઓ જે બધી બનાવે. તો હવે રાઈટ, એટલે પેલા કાર્બન આપણે જો બે કે ત્રણ જ કાર્બન ભેગા થાય, પણ આમાં એટલા બધા એને કાર્બન આને 20-20 કે 60-60 કાર્બન ભેગા કર્યા. એટલે આ નેનો લેવલે અને આખો જે આ ગોળો બનાવ્યો એનું નામ ફુલરેન છે એમ. એટલે આવી રીતે ઉભારો થોડું ગુજરાતીમાં જે પેલું કંઈક ચેક કરી જોઈએ કે વિવિધ લાક્ષણિકતાને કારણે આપણે કાર્બનના નેનો સરેલાશ સ્વરૂપની ચર્ચા. પેલું ફુલરિન, કાર્બન આધારિત નેનો સામાન્ય નામ ફુલરિન છે. પોલા ગોળા લંબકૃત કે નળાકારના સ્વરૂપમાં રહેલ કાર્બનના બનેલા અણુને ફુલરિન કહે છે. ફુલરિનનું બંધાર જેવું જ હોય છે, જેમાં પંચકોણી ષષ્ઠકોણી અને ઘણી વખત સપ્તકોણી આંતરગૂંથેલી રીંટોના બનેલા ગ્રાફિકની. એટલે હવે આ ફુલરિનની વાત કરે છે. તો કે ફુલરિન શું છે? તો કે એ પોળા ગોળા એટલે અથવા એ સર્ક્યુલર હોય, એટલે આ ફુલરિન બનાવે એકા ગોળ હોય, એટલે બોલ જેવું, હોલો બોલ યા, એટલે ફૂટબોલ આપણે ફૂટબોલ હોય ને એ, અથવા તો લંબકૃત એટલે કે આ નળાકાર જેવું, આજે અથવા સિલિન્ડર જેવું થાય. લંબકૃત કે નળાકાર સ્વરૂપના, લંબકૃત એટલે આ લાંબી પાઇપ જેવું એમ ટૂંકમાં. અને જોઈએ એનું અંગ્રેજી પાછું જોઈ લઈએ, આપણને એમાં વધારે ખબર પડશે. કે ધ કોમન નેમ ફોર કાર્બન બેઝ્ડ નેનો સ્ટ્રક્ચર ઇઝ ફુલરેન. ફુલરેન ઇઝ વેરી મોલિક્યુલ કમ્પોઝ્ડ ઓફ, એટલે મોલિક્યુલ એટલે આ અણુ બનાવ્યો આ પરમાણુમાંથી, આજે રાઈટ, કમ્પોઝ્ડ કાર્બન ઇન ધ ફોર્મ ઓફ અ હોલો સ્ફિયર, એટલે આ બરોબર છે, એટલે ગોળો, ઇલિપ્સોઇડ ના જો આ એણે ઇલિપ્સોઇડ અને ઓકે ના પણ ઇક્લિપ્લોઇડ યા, એટલે આવો શેપ આકડે ઇક્લિપ્સ છે ને એ સર્ક્યુલર
એ આને ઇક્લિપ્સ કહેવાય. એટલે ગોળ ના હોય પણ આમ એક્સટેન્ડેડ ગોળ હોય એને ઇક્લિપ્સ કહેવાય. રાઈટ, એટલે રેગ્યુલર શેપ ના હોય. ધારો કે આપણે જે પૃથ્વીની આ જે પૃથ્વી ફરે છે ચંદ્રની આસપાસ એનું પરિભ્રમણ આ ઇક્લિપ્સ છે, એટલે કે આમ બરોબર સર્ક્યુલર નથી, એક્ઝેક્ટ સેન્ટરમાં નથી, આવી રીતે જે છે. રાઈટ, એટલે એની એની આ ડાયામીટર આ નાનો છે, આ મોટો છે. તમે જો એને કટ કરો ને, કટ કરો, આ સર્ક્યુલર હોય એમાં એના બે ડાયામીટર સરખા હોય. આને સ્ફિયર, આને સ્ફિયર કહેવાય. આ ઇક્લિપ્સ કોને કહેવાય? ઇક્લિપ્સમાં એનો એક ડાયામીટર મોટો હોય, એક નાનો હોય. આમ તો ગોળો જ, આમ તો સર્ક્યુલર, પણ આનો શેપ જરા જુદો હોય, એને ઇક્લિપ્સ કહેવાય. રાઈટ, અને ટ્યુબ એટલે તો આ ટ્યુબ જ, આવું જે હોય આને ટ્યુબ કહેવાય. રાઈટ, એટલે આ રીતે જો આને આ ત્રણ જે કીધા છે, આ ફર્સ્ટ ગોળો, બીજો ઇક્લિપ્સ અને ત્રીજો ટ્યુબ, એટલે ત્રણ શેપ કીધા છે. એટલે કેમ ને, એને ગુજરાતીમાં જે બધું મિક્સ કરી નાખે એમાં આપણને ખ્યાલ ના આવે, પણ અહીંયા આપણને ખ્યાલ આવી ગયો. પછી ફુલરનેસ આર સિમિલર ઇન સ્ટ્રક્ચર ટુ ગ્રેફાઇટ. એટલે આપણે ગ્રેફાઇટ એટલે આ જે કોલસાની જે ભૂકી આવે ને, એકદમ સોફ્ટ પેલો પાવડર આવે એ, આમ તો એના જેવું જ એનું બંધારણ હોય છે એમ કે. પણ વિચ ઇઝ કમ્પોઝ ઓફ સ્ટેક ઓફ ગ્રેફેન, એટલે ગ્રેફેન એટલે શું કે એટલે આ ગ્રેફેન ને ગ્રેફાઇટના તફાવત કે છે કે તમારે આ જે આમ આપણે જેમ પાતળી પટ્ટી ના હોય લેયર્સ, આ મોનો લેયર એટલે નાના નાના આ ગ્રેફાઇટના જે પટ્ટી હોય, અને આપણે ખાવામાં શું બનાવીએ આપણે પેલું નથી ખોરાકમાં બનાવતા, ખાલી અબરખ જેવી, અબરખ જેવી નાની એમ કે પાતળી પાતળા થડ લેયર હોય એમ, એના સીડ્સ, સીડ્સ ઓફ ઇન્ટરલોક્ડ પેન્ટાગોન, હેક્સાગોન ઓર સમટાઈમ હેક્સાગોન રિંગ. એટલે આ જે એનો શેપ છે, આ જો આ ચિત્રમાં આપણે જોશું તો આમાં જે એની આ રિંગો છે, આ જે છે, આ ધારો કે આ કેટલા છે, 1 2 3 4 5 કોર્નર છે. અહીંયા કદાચ 6, આ 1 2 3 4 5 6, આ 6 કોર્નર. એટલે આ જે રિંગો જોડાયેલી છે એની કાર્બનની, એ કાંઈ એમ કે 5 કોર્નરવાળી હોય, 6 કોર્નરવાળી હોય અને ક્યારેક 7 કોર્નરવાળી હોય. એટલે આવી રીતે એની રિંગો પાછી એકબીજામાં રિંગો ગોઠવાઈ છે. આપણે પેલો નથી બોલ આવતો પેલો રમવાનો, એ બધી રિંગો અંદર ડાઉન થઈ જાય. એટલે આવી રીતે આ ફૂલ રેન છે, આ ફૂલ રેન છે એવી આ પાંચ ખૂણાની, છ ખૂણાની કે સાત ખૂણાની જે રિંગો હોય અને એ બનાવીને જો ગોળો બને, એ ફૂલ રેન એમ કે પદાર્થ થયો. એટલે એ એમ કે નાના પાતળા પડમાંથી બનાવેલો હોય છે. એટલે ઓકે, અને પછી કે છે કે કોણે શોધી કાઢ્યું, આજે ત્રણ ચાર વૈજ્ઞાનિકો બધા ગાતા કે ફુલરેન વોઝ ડિસ્કવર્ડ બાય રોબર્ટ કર્લ, હેરોલ્ડ ક્રોટો અને જેમ્સ હેથ અને રિચાર્ડ સ્મેલી એન્ડ સીન ઉબર્ન ઇન 1985. એટલે જો આ બધું રિસન્ટલી જ બધું શોધાયેલું છે. એટલે થ્રુ ધેર માસ સ્પેક્ટ્રોગ્રાફ એક્સપેરિમેન્ટ, એટલે એમનો જે પ્રયોગ હતો એમાંથી એણે આ શોધ્યું. અને ઇટ વોઝ મેડ ઓફ 60 કાર્બન એટમ, એટલે 60 કાર્બનના એટમથી આ એણે બનાવ્યું છે. અને ઇન એ ડોમ શેપ, હોલો સ્ફિયર લાઈક છે, એટલે આપણે જે પિક્ચરમાં બતાવ્યું એ. અને શું કહે છે, સફિક્સ ઈએન ઇન ધ વર્લ્ડ ફુલરેન ઇન્ડિકેટ્સ ધ ઇચ સી કાર્બન ઇઝ કોવલન્ટલી બોન્ડેડ ટુ 3 એટમ્સ વિથ 1 ડબલ બોન્ડ. એટલે હું જે પહેલાં સમજાવતો હતો એ કે આ
આપણે જે ડાયોડ ને જે પેલું ઓક્સાઇડ ને ઓક્સાઇડ ને જે નામ આપીએ છીએ ને, એમાં કેટલા બોન્ડ છે એના ઉપરથી એનું કેમિકલ નામ પડે. તો આમાં આ ઈએન ક્યાંથી આવ્યું? તો કે ઈએન છે એ તમે આ ત્રણ કાર્બન છે, ત્રણ કાર્બનમાં એક કાર્બન એક બોન્ડ છે, આ બંને એક છે પણ આ બંને બે બોન્ડ છે. આ જાતનું જે સ્ટ્રક્ચર હોય તો એને એટલે ઈએનઈ છેલ્લે એના નામમાં લાગે છે. એટલે આપણે આ લોકોને પહેલા જ શીખી ગયા છે નવમામાં કે જો બે બે જોડાણ થતા હોય તો ડાય ડાય લાગે, ઓક્સાઇડ કે એવું બધું, અને ત્રણ હોય તો ટ્રાયન લાગે કે એવું બધું. પણ આ જો આ રીતનું સ્ટ્રક્ચર હોય તો એને ઈએન લાગે છે. અને ઇન ધ ફુલર ઇન્કેરેટ ઇચ બોન્ડેડ વિથ એન. અને પછી નામ કેવી રીતે આવ્યું? તો કે ફુલરેન વોઝ નેમ્ડ આફ્ટર રિચર્ડ બકમિનિયર. જો આ ફુલરની લાસ્ટ નેમ હોય એટલે રાઈટ. અને પછી પાછળ આનું સ્ટ્રક્ચર ત્રણ કાર્બનનું હતું એટલે ઈએન પાછળ લગાડી દીધું એમ, એટલે ફુલરેન એનું નામ થઈ ગયું. એટલે આ નામ ક્યાંથી આવ્યું એની પહેલાં વાત કરી કે ફુલરેન એટલે ફુલર નામના માણસે જે વૈજ્ઞાનિકે શોધ્યું હતું, અને ત્રણ કાર્બનનું એ બંધારણ થયું, આ ગોળો થયો એટલે ફુલરેન એ એનું આવી રીતે નામ આવ્યું. એટલે આ શું છે કે રાઈટ એના પિક્ચર. અને પણ આને બકીબોલ પણ કીધો છે. હવે બકીબોલ એટલે એનું નામ બીજું બકીબોલ એટલા માટે કીધું છે કે એ બોલ જેવું લાગે છે. એટલે આપણે આજે શું છે આ એસોસિએશન, ફૂટબોલ એસોસિએશનનો જે બોલ હોય એટલે આ વર્લ્ડ કપમાં, વર્લ્ડ ફૂટબોલ કપમાં જે વાપરે છે ને, એનો જે ફૂટબોલ હોય છે એના જેવો આનો આકાર છે, એ બોલ જેવો, એટલા માટે એનો બકી બોલ એવું પણ બીજું સાદું નામ પણ કહે છે આ ફુલરેનને. એટલે એટલે આ માણસે એમ કે આ જીઓડિસ ડોમ સિમિલર ટુ શેપ ટુ સેમ. આ જીઓડેસિક ડોમ એટલે શું એનું હું કદાચ એ લોકોને આ પેલા વેબસાઇટમાં કંઈક બતાવીશ પિક્ચર કે જીઓડેસિક ડોમ કેવું કે એટલે કેવું કહેવાય એમ. પછી સિન્સ સ્ફેરિકલ ફુલરનેસ રિસેમ્બલ ટુ ધ અમારા